નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ એક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આ પાઠના અગાઉ આપણે ભાગ એક અને બે જોઈ ગયા જેમાં આ પાઠની આપણે ઘણી બધી સમજૂતી મેળવી છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ બે જોયો જેમાં આપણે જોયું કે ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ વેપાર માટે આવી આ ઉપરાંત તેઓએ પોતાએ કેવી રીતે ભારતમાં પોતાનો ધંધો વ્યવસાય વિકસાવ્યો તેના વિશે આપણે માહિતી મેળવી ગયા તો ભાગ ત્રણની અંદર આપણે ત્યાંથી આગળના પાઠની સમજૂતી મેળવીએ તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના પાઠની અંગ્રેજોનું બંગાળ તરફ પ્રયાણ સારાંશ હવે જોઈએ અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાના બહાને કાયમી પગ પેસારો કેવી રીતે કર્યો ઈસવીસન સોળસો એકાવનમાં મોગલ બાદશાહના સમયમાં અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી હતી આ કોઠીઓની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા જે બાદમાં ફોર્ટ વિલિયમ તરીકે જાણીતો બન્યો હતો સૈદ્ધાંતિક સમજ અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા તેમજ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી હતી કંપની વધુ ધન કમાવવામાં એટલી આંધળી બની ચૂકી હતી કે તેણે પોતાની કંપનીના અધિકારીઓ દ્વારા વ્યક્તિગત વેપારમાં કર ન આપી પોતાની મરજી ચલાવી હતી આમ કરવેરાની આવક ઘટતા બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો હતો આ વિવાદ દિન પ્રતિદિન વધતા પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યો હતો પાંચમાં લોર્ડ કરઝન દ્વારા ભારતના લોકોને ધર્મના આધારે વિભાજીત કરવામાં બંગાળના બે ભાગલા પાડ્યા હતા જેની નીતિ ભાગલા પાડો અને રાજ કરો અનુસાર કરવામાં આવી હતી આ ચળવળનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આ ચળવળ દરમિયાન લોકોએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ નવલકથાનું વંદે માતરમ ગીતનો નારો પણ બનાવ્યો હતો આમ આ બંગાળના ભાગલાની ચળવળનો વિરોધ ખૂબ ચાલ્યો અને અંતમાં ઈસવીસન ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા અંગ્રેજોએ રદ કર્યા પ્લાસી અને બક્સરની લડાઈ સારાંશ હવે વાત કરીએ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ થયેલ લડાઈઓ વિશે ઈસવીસન સત્તરસો છપ્પનમાં સિરાજ ઉદલા બંગાળનો નવાબ બન્યો હતો અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદલાની મંજૂરી વગર ફોર્ટ વિલિયમ કિલ્લાનું સમારકામ શરૂ કર્યું જે નવાબને ન ગમતા તેણે અંગ્રેજ લશ્કર પર ચડાઈ કરી અને અંગ્રેજોને હારનો સામનો કરવો પડ્યો હતો સૈદ્ધાંતિક સમજ પ્લાસીનું મૂળ નામ પલાશી છે પલાશ એટલે ખાખરા તેના વૃક્ષો પરથી આ નામ પાડવામાં આવ્યું હતું પલાશના ફૂલ લાલ રંગના હોય છે અને તેનો ઉપયોગ ગુલાલ અને હોળીના રંગોમાં થાય છે સિરાજ ઉદલાના નવાબ બન્યા બાદ અંગ્રેજો દ્વારા રાજ્યની બાબતમાં કરવામાં આવતી દખલગીરીનો વિરોધ કર્યો તેમજ કોઠીઓની ફરતે કિલ્લેબંધી બંધ કરી કાયદેસરનો કર ભરી વેપાર કરવાનું સૂચવ્યું હતું આ શરતનું પાલન ન થતા નવાબે ત્રીસ હજાર સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કરી તેમના વહાણો ઘેરી લીધા અને અંગ્રેજોને અંગ્રેજોને આ પરાજય સહન ન થતા તેમણે બદલો લેવા આ કામ રોબર્ટ સોંપ્યું રોબર્ટ ક્લાઇવે અમીચંદ નામના એક ધનિક વેપારીને ધનની અને નવાબના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી કાવતરામાં જોડ્યા અને વળતો હુમલો કર્યો આમ પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કર્યું આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફર બંગાળનો નવાબ બન્યો પરંતુ અમુક સમય બાદ મીર જાફર કેટલીક બાબતમાં વિરોધ કરવા લાગ્યો જે અંગ્રેજોને ન પસંદ આવતા તેણે મીર કાસિમને નવાબ બનાવ્યો હતો મીર કાસિમ નવાબ બન્યા બાદ કંપનીને પરેશાન કરવા લાગ્યો અને ઈસવીસન સત્તરસો ચોસઠમાં લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો ઈસવીસન સત્તરસો પાસઠમાં મીર જાફરનું મૃત્યુ થયું અને રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બન્યો આમ બંગાળથી શરૂ કરી સમગ્ર ભારતમાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને ગુલામીની જંજીરમાં જકડી લીધું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં તમને જરૂરથી સમજ પડી હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પેલો પાઠ પૂર્ણ થાય છે આજના વિડીયોને અંતર્ગત તમારે લેસનમાં પ્લાસીનું યુદ્ધ જે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે તેના વિશે તમારે લખવાનું છે હવે પછીના વિડીયોમાં આપણે આ પાઠના ટૂંકા પ્રશ્નોની સમજૂતી મેળવીશું આ વિડીયો જોવા બદલ આપ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર